हे बकुल भाई स्वाद ना शौकीन बनावे वानगीरे, ये दही ने गरम करू दहवार बने नहीं वानगीरे। ए तुमने कब तुम बनाओ? ए शिखंड बनाओ। हे सुला ऊपर शिखंड बनाओ। हां अबे दही ने गरम करे थोड़ो शिखंड बने तो। ये दही ने आसा कपड़ा में बांधी पछि पानी नितारू पड़े तो शिखंड बने। यो बोलो मने एम के दही ने गरम करी माई पा मोरस नाखी दियो એટલે શિખંડ બની જતો છે। હું તમે તે દહીં બગાડ્યું। હજી દહીં બગડ્યું ના, હમણાં તેલ મરચું નાખી દઉં ને એટલે તીખારી બની જાય છે। હવે આ દહીં ની તીખારી નો બને, દહીં બગડી ગયું। હે પતંગ કાકા નો છોકરો આવે, તું કઈ બોલતી નહીં, હું વ્યવસ્થા કરી નાખું છું। કામ હતું ભાઈ? એ તારું એક કામ હતું। હું એ દહીં તારા ઘરે મુકતાય અને તમારા ઘરે જે શાક બનાવ્યું હોય ને મારી હાડું લેતાય। એ હારું યો, હમણાં મારી હાડું શાક આવી જાહે। હવે એમ કોઈના ઘરે શાક નો બદલાવાય, પણ આપણે એને બગડી ગયેલું દહીં તો આપ્યું, એમ નામ ક્યાં શાક મગાવ્યું? યો બકુલ ભાઈ, શાનો શાક લેવો? ભરેલા ગુવારનું। જોયું આવડા પૈસા વાળા છે, નત નવું બનાવે, ભરેલા ગુવારનું શાક તે કોઈ દેખાડેલું? ના ના, આવડા એને બનાવ્યું। ભરેલા ગુવારમાં કેમ મસાલો તો ભરેલો દેખાતો ના, પણ એમાં બી તો છે। એને તને ભરેલા ગુવારનું શાક કયો? યો બોલો યો, બધા આપણી જેવા જ છે, નામ મોટા મોટા બોલે, આપણે કેમ કઢીને ગુલાબ સટ્ટો કેવી ખાય, તો બધા આપણી જેવું જ છે, પાછો કે ભરેલા ગુવારનું શાક છે। તમે જો મારો માણા સા બનાવે છે, હમણાં સા પીન ઓલી વાડી આટો મારવા જવું છે। એ લો સા બની કે નહીં, કેમ એટલી બધી વાલ લાગી? એ લો સા લાય, બસ 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 બસ, જો તો ખરો આખી રેકે બી સારી ભરી દીધી, હમણાં સા ઢોળાય જાત। એ હારું સા પી લ્યો। એ લા સા કેમ ખારી લાગે? હવે મેં તો રોજ સા બનાવું એમ જ સા બનાવી, દાદા સામા મોરસ ને બદલે મીઠું નાખી દીધું, સા ખારી થઈ ગઈ। એ તો ભૂલાઈ ગયો છે। આજ હવારનું તારું મગજ કેમ કામ ન કરતું? ઊંધું ઊંધું જ કામ કરે। એ આજ મને સપનું આવ્યું તું ને એટલે મગજ કામ ના કરતું। હું સપનું આવ્યું તું? એ ઓલી હવાવરું જગ્યા ના ત્યાં મોટું ઉમરાનું ઝાડ છે, ત્યાં ઘરેણા દાટેલા છે, એવું સપનું આવ્યું તું। હે બાપા, તો કેતો ખરો મને, પણ કીધું તો છે। હે કેટલા વાગ્યા સપનું આવ્યું તું? હવારના 5 વાગ્યા છે। હે તો કદાચ સપનું હાસુય પડે। હે તો હાસુન ઘરેણા દાટેલા છે, કોને ખબર, તો હાલો ને જોવા જઈવી, થા તો પાવડો ને ટીકમ લેતાય તો। એ હારું, કેટલાય બધા ઘરેણા હોય તો હારું। હાલો ભલા દીદા, હાલ હાલ જમરૂખ, હાથમાં ખંજવાળ આવે છે, ક્યાંકથી પૈસા આવવાના લાગે, મને પગમાં ખંજવાળ આવે એનું હું તો ક્યાંક દોડવાનું થાય, હું ક્યાં દોડવાનું થાય મને હું ખબર। એટલે કઈ બાજુ ભાગ્યા? એ બાર ગામ જાવી, પણ આમ કે એક ગામ આવ્યું? હવે ખોટું હું બોલો, બાર ગામ જતા હોય ટીકમ ને પાવડો લઈને થોડા જાય, એ વેલાની વાડી એ જાવી, પણ વેલાની વાડી તો આમ આવી। એ તો એમ ગમે ત્યાં જતા હોય, તમારે શું કામ છે? એ હારું તો જાઓ, કે હા કઈ સમજાણું નહીં, ક્યાં પર જતા હશે મને શું ખબર। જોવો ભલા દાદા, અહીંયા ઘરેણા છે, એ અહીંયા ઘરેણા છે, પણ ધીમે ધીમે બોલો ને, કોક અવાજ સાંભળી જાહે ને તો અહીંયા આવશે, એને ખબર પડી જાહે કે આપણે ઘરેણા ગોતવી। એ હારું લે, ધીમે ધીમે બોલું, ઉભા રહ્યો, હું આજુબાજુ જોઈ જોઉં કોઈ છે નહીં ને, નકર ઈવડા એ ઘરેણામાં ભાગ માગશે। કોઈ છે નહીં, લે લે લે, કોક આવશે અને આપણને પૂછશે તો અહીંયા કેમ ઉભા, તો આપણે કહી દેવાનું એમી તો પોરો ખાવા ઉભા। એ હારું, અને ટીકમ પાવડાનું પૂછે ને તો કહી દેવાનું એમી તો ધોઈ લેવા આવ્યા। એ વાંધો નહીં, હવે લે હપ હપ ઘરેણા ગોત, વાતું કરી માં ઉભો રે, લા લઈ તો ટીકમ લઈ તો, હું ઘરેણા ગોતું, નકર તું ઘરેણા તોડી નાખી। એ હારું, પણ કેવો યારું છે હું, બાપા કે કોઈ ના યારું છે, પણ મને તો સપના માં ખાલી ઘરેણા દેખાણા હતા,
ત્યારું કઈ સપનામાં નતો દેખાણો. હે હું વાત કરો? એ મને સપનું આવ્યું તું ઓલી હવાવરું જગ્યા ના ત્યાં ઘરેણા દાટેલા છે. એ ઘરેણા દાટેલા છે? હા, પણ ત્યાં મોટો યારું છે. હે યારું છે? હા, તો ઉભા રહ્યો બકુલભાઈ ફોન કરું. તો બકુડા નું કામ ફોન કરું? હમણાં બકુલભાઈ ફોન કરીને કહી દઉં ગામ માંથી ક્યાંકથી મોલલી ગોતાવે. બકુલભાઈ! હલો બકુલભાઈ, બોલો ને. એ ફટાફટ ગામ માંથી ક્યાંકથી મોલલી ગોતીને ભોળા દાદા વાડી આવો. પણ મોલલી નું શું કામ છે? ઈ વાત પછી તમને કરું, પેલા અહીં વાડીએ તો આવો. એ હારો. એમ અમારા ભાઈ મોલલી શું કામ મગાવી? એ બકુલભાઈ મોલલી વગાડે ને એટલે યારું મોલલી હામુ જોય પછી હું ઘરેણા લઈ લઈશ. હા, ઘરેણા કઈ તમારે એકલા ના નહીં હો. મને સપનું આવ્યું તું ઘરેણા માં અમારો ભાગ. એ વાંધો નહીં, પાછા ઘરેણા લઈને બે ભાગી નો જાતા. એમ ઘરેણા લઈને ક્યાંથી ભાગી જાય? આપણે હારે જાહુ. હું ફોન કર્યો તો મમરા ભાઈ? એ બકુલભાઈ ઓલી અવાવરું જગ્યા નથી, ત્યાં જમીન માં ઘરેણા દાટેલા છે એમ કે. હે, ઘરેણા દાટેલા છે? હા, ઈ ઘરેણા આપણે લેવા જવાનું છે. પણ ઘરેણા લેવા જવાનું છે એમાં મોલલી ની શું જરૂર? પણ બકુલભાઈ ત્યાં યારું છે એમ કે. આ તો મોલલી ની જરૂર પડે હો. હે, પણ આ ક્યાં મોલલી છે? અરે મોલલી જ છે, ડિજિટલ મોલલી છે. પાછી મોલલી વાગે ને બકુલભાઈ, નકર આપણે બે ટળી જાહું. અરે મોલલી વાગે જ છે, જવા તમે. પણ મોલલી શેક તો કરવી પડે ને કામ અમારા ભાઈ. તો હું નકર યારું અમને બેન નો કરી જાય. હાલો હાલો હાલો, આપણે વ્યાજે ઘરેણા લેવા. હાલો હાલો ઉભા રહ્યો, તમારે બેન નથી આવું, યારું તમને ભાળી જાહે ને તો વધારે ખીજાય જાહે. પણ આવડા ને હું કામ આવવાનું છે? એ બકુલભાઈ, મને ઘરેણા નું સપનું આવ્યું. હા તો વાંધો નહીં, 10% તારો ભાગ, 20% ભોળા દાદા તમારો ભાગ અને 70% અમારો ભાગ. ના રે ના, અમે થોડા નાના છોકરા છો તો તમે અમને સમજાવો. હરખો ભાગ હોય ને તો જ તે, નકર હું ઘરેણા નહીં બતાવું. એક કામ કરો ને, તમને બેન થઈને છે ને 50% આપી દેવું, પણ તમારે અહીંયા રહેવું પડશે. એ વાંધો નાય, જા તો અલ્યા ટીકમ ને પાવડો લઈએ. એ ટીકમ ને પાવડો ન્યા જ છે, ટીકમ છે ને ઈ જગ્યાએ ઘરેણા છે. હાલો તો બકુલભાઈ. હાલો હાલો હાલો, આપણે હમણાં ઘરેણા લઈને આવી. એલા, સપનામાં તને સાંધી ના ઘરેણા દેખાણા હતા કે હોના ના ઘરેણા? એ પેલાના જમાનામાં સાંધી વધારે હતું કે હોનું? સાંધી. તો મને સાંધી ના ઘરેણા હોય ને એવું જ લાગ્યું. સમરોક, પેલા ફોડોન ફોડાન માણસ આમ ગયા, પાછા દોડતા દોડતા આમ ગયા, કઈ સમજાણું નહીં. ઈ બકુલ ને મમરા આમ આવે એને પૂછી લેવી. એટલે કઈ બાજુ ભાગ્યા? એ હોટલ માં જમવા જઈવી. પણ આમ ક્યાં હોટલ આવી? આ તો અમે ક્યાં જઈવી બધું તમને કહેવાનું. એ સારું તો જાવ. જમરુક, કાક વાત તો છે પણ આપણને કોઈ કઈ કહેતું ના. આપણે જઈ સંતાઈને જોવું. હાય, જોવો બકુલભાઈ, અહીંયા તિકમ પડ્યો, અહીંયા ઘરેણા હશે. હાલો હાલો, તો ઘરેણા ગોતીન વયા જઈવી, કોઈને ભાગ દેવાનો થતો ના. ભાગ ક્યાંથી દે? મહેનત તો આપણે કરવી છે. ભોળા દાદા માણા ને 500 રૂપિયા વાપરવા આપી દેવું. હા, તો એમ જ કરવાનું હોય ને. સાજા ઘરેણા હોય ને તો સારું. બકુલભાઈ, સાંધી ના ઘરેણા નીકળે ને તો મારે તો મોટર લેવી છે, અને જો હોના ના ઘરેણા નીકળે ને તો પછી હેલિકોપ્ટર જ લેવાય ને. પણ પેલા ઘરેણા તો જડવા જો. હે, ઘરેણા છે એટલે જ તે આપણને આવડા કોઈ કઈ કહેતા ના. હા, આવડા નીકળે ઘરેણા લઈ જવાય છે. હાલો બકુલભાઈ, હું ઘરેણા ગોતવા માંડુ. હા હા, ઘરેણા ગોતવા માંડો. એમ અમરા ભાઈ, હા ઓલા તો કહેતા હતા ને અહીંયા યારું છે એમ. હવે ઈવડે કાક આમાં લાકડું ભાળી ગયા છે તે એને એમ થયું છે યારું છે. હા, ઈ હાસું તમારું, ઈવડા ઈ અમથાય બીકણ છે. હાવ, હા બકુલભાઈ, કેટલા ઘરેણા છે? એક બે મણ ઘરેણા હોય તો સારું. તો મણ ઘરેણા તમારા, મણ ઘરેણા મારા. એ સારું. હે, ઓલો મોટો શું કહી દઉં? હે, યારું છે. હાસું યારું છે હું. હે, મેં તો યારું છે એટલે જ બકુડો મોલલી લઈને આવ્યો લાગે. બકુલભાઈ, મોલલી વગાડો. હપ હપ. એ સારું. પણ ભીકમાન ભીકમાં ફૂક લાગવી જોવે ને. બળા દાદા, બકુલભાઈ ને મમરાભાઈ ને વાર લાગી છે. મને તો એવું લાગે ઘરેણા લઈને જ આવશે. મારે તો ઘરેણા વેચી બીજી 500 વીઘા જમીન લઈ લેવી છે. મારે તો ઘરેણા ના જેટલા રૂપિયા આવે ને બધા વાપરવા છે. હે, ઓલા તો ફફડાટી આવ્યા. મને તો એવું લાગે ઘરેણા લઈને આવ્યા. હવે ઘરેણા લઈને કઈ ના આવ્યા, ભાગી ના આવ્યા. ક્યાતાય ના, કેવો ખાટો યારું છે, કેવા ફૂફાડા મારે. કીધું તો ખરું તમને, પણ અમને એમ કે નાનું એવું પડકું હશે. તો અમે ઘરેણા લઈને નો આવી આવી. પણ યારું ઘરેણા પાય હું કા માટા મારતો હશે, એના ઘરેણા હું કરવા હશે. એલા બધા કહેતા ના, જ્યાં માયા મિલકત દાટેલી હોય ને ત્યાં આવું કાક હોય. તો પણ હવે ઘરેણા લેવા કેમ જાહું? કાક વિચારવું તો પડશે જ તને. એલા ઓરડીમાં દૂધ છે. હા, તો વાટકામાં દૂધ લેતા હોય તો જાતો.
પણ દૂધ શું કરવું? એ યારું પાસે દૂધ નો વાટકો મૂકશું ને, યારું દૂધ પીવા રહે છે, આપડે ઘરે ના લઈને વહી આવશું. પણ બકુલભાઈ, યારું દૂધ નો પીવે, યારું ને દૂધ હજમ જ ન થાય. તો એલા પાણી નો વાટકો ફરતાય જા. એ હારું. અમારા ભાઈ, યારું પાસે પાણી નો વાટકો તમે મૂકી આવજો, યારું પાણી પીવા રહે ને ત્યાં હું ઘરે ના લઈને વહી આવી. ના રે ના, યારું પાસે હું પાણી નો વાટકો મૂકવા જાઉં, યારું મને કઈડી ગયો હોય તો તમે પાણી નો વાટકો મૂકી આવજો. તો મને 75% આપવા પડશે. ના રે ના, 75% તમે એકલા રે થોડા, 25% મેમી બધા. અરે તો સાહસ કેટલું મારે? ના રે ના, સપનું મારા માણા ને આવ્યું તું. અચ્છા, સપનું તમારા માણા ને આવ્યું તું તો તમને તો હાવ ખોટો ભાગ દેવાનો ને. ખોટો ભાગ શેનો? માણા તો મારો ને, હું એનો પગાર આપું. એક તો તમારા બધા ઘરેણા મને આપી દેવા જોવે. તો એવું કઈ નથી કરું, બધાનો હરખો ભાગ. સારું, હાલો હાલો, હમણાં ઘરેણા લઈને આવી. ઘરેણા પાસે યારું ન હોત ને તો કોઈને ભાગ જ ન દેવો પડે. પણ ભલે ને બધાને ભાગ દેવો પડે, આપણા ક્યાં ઘરેણા છે? એ હારું. વ્યો મમરા ભાઈ, પાણીનો વાટકો સામે મૂકી આવો, યારું પાણી પીવા રે ને કે આપણે ઘરેણા લઈને વ્યાજ આવી. ના રે ના, પાણીનો વાટકો હું મૂકવા ગયો હોય ને યારું આવ્યું હોય તો? આ તો તમે કહેતા હતા હરખો ભાગ એમ. તે આપણે બેનો હરખો ભાગ હશે ને, તમે પાણીનો વાટકો મૂકી દો. ના રે ના, હું પાણીનો વાટકો મૂકવા ગયો હોય ને યારું આવ્યું હોય તો મને તો બીક લાગે. તો મને બીક લાગે, હું કઈ પાણીનો વાટકો મૂકવા નહીં જાઉં ને, તમે મૂકી દો. તો કાક વિચારો. એ કામ કરી બકુલભાઈ, હું લાકડે થી પાણી વાટકો ને મૂકી દો. લાવો, તમે આ બાજુ આવો. એ હારું. બસ લો, હવે ઘરેણા ગોતવા માંડો. યારું આવશે ને તો પાણી પીવા મળશે, ક્યાં તો આપણે ઘરેણા લઈને વૈયા જાવી. એ હારું. એ ઓલું હું આવ્યું. હે યારું તો પાણી પીવા નથી જતો, આપણે હમ જોવે. ઉપાડો મોલી ચાલુ કરું. વગાડો મોલી, વગાડો. જો બોલો, ભાગીને વૈયા કહેવાય ન જ્યાં. બીક લાગતી હતી, બોલાવું જોવે ને.